નમસ્કાર દર્શક મિત્રો, પાવન ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પાવન ન્યૂઝ. પાવન ન્યૂઝ ચેનલ ને વધુ સમાચારો નિહાળવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો તથા આ દરેક વિડીયો ને વધુમાં વધુ શેર કરો અને લાઇક કરો, જેથી કરીને અમે આપના સુધી આવા નવીનતમ સમાચારો આપના સુધી પહોંચાડી શકીએ. વાત કરીએ રોડ અને રસ્તાની, તો અત્યારે રોડ અને રસ્તાઓ કચ્છની અંદર એટલી બિસ્માર હાલતમાં છે, એટલી ગંભીર હાલતમાં છે કે લોકો છે એ હવે સોશિયલ મીડિયાનો સહારો લઈ રહ્યા છે. નેશનલ ચેનલો છે એ લોકોની સમસ્યાઓ છે એ નથી દર્શાવી રહી, ત્યારે લોકો છે એ સોશિયલ મીડિયાનો સહારો લઈ અને લોકલ ચેનલો દ્વારા એ પોતાની સમસ્યાઓ છે એ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા પાવન ન્યૂઝને એક વિડીયો મોકલવામાં આવ્યો છે. આપ વિડીયોમાં જોઈ શકશો કે રોડ અને રસ્તાની હાલત કેવી ગંભીર છે. નેશનલ હાઈવે છે એની આટલી ગંભીર હાલત એ ક્યાં સુધી ચલાવી લેવાય, કારણ કે ટોલ ટેક્સ ઉપર મોટા મોટા ટેક્સ છે એ ઉઘરાવવામાં આવતા હોય છે, ત્યારે ટ્રાન્સપોર્ટના ચાલકો દ્વારા મોટા મોટા ભાડા છે એ પણ આપવામાં આવતા હોય છે અને ટેક્સ પણ વસૂલવામાં આવતો હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક લોકો છે એ બંને બાજુથી પીડાઈ રહ્યા છે. ત્યારે સરકાર છે એ લોકોની સમસ્યા નથી સાંભળી રહી. લોકો ક્યાંક ને ક્યાંક સરકારથી અને આ સમસ્યાઓથી ત્રસ્ત થઈ અને સોશિયલ મીડિયાનો સહારો લઈ અને પોતાની સમસ્યાઓ છે એ રજૂ કરતા હોય છે. ત્યારે હું આપને કેટલાક દ્રશ્યો બતાવીશ. પાવન ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકશો કે આ રોડ અને રસ્તાની કેટલી ગંભીર હાલત છે. હું આપને કેટલાક વિડીયો બતાવીશ. આપ જોઈ શકો છો આ નવા કટારિયાનું બસ સ્ટેશન છે, તે કેટલી ગંભીર હાલતમાં છે. બસ સ્ટેશન છે એનો એક કોલમ પણ તૂટી ગયેલો છે, ત્યારે આ બસ સ્ટેશન હમણાં જ બનાવાયેલું છે, ઘણો સમય નથી થયો. ત્યારે આની આજુબાજુમાં છે એ દિવસ રાત આ નેશનલ હાઈવે પર પેટ્રોલિંગ થતું હશે અને અહીં જોઈ શકો છો આપ કે દારૂની પોટલીઓ છે એ પડેલી છે. દારૂ ખુલ્લેઆમ વેચાતું હશે અને ખુલ્લેઆમ અહીં પીવાતું હશે, ત્યારે જ આટલી મોટી પ્રમાણમાં છે એ દારૂની પોટલીઓ અહીં જોવા મળી શકે છે. કારણ કે લોકો છે એ આ દારૂ અને દારૂડિયાઓથી પરેશાન થઈ અને આ વિડીયો છે એ પાવન ન્યૂઝની ટીમને આપ્યો છે, જેથી કરીને આ સમસ્યા છે આ દ્રશ્યો છે એ સરકાર સુધી પહોંચે અને સરકાર છે આ સમસ્યાનો હલ લાવે. આપ જોઈ શકો છો દારૂડિયો એક છે એ પણ અહીં લેટી રહ્યો છે, આ દારૂ પી અને ફૂલ થઈ અને અહીં લેટી રહ્યો છે. ત્યારે એની પરિવાર છે એનો પરિવાર છે એ કેટલો ચિંતિત હશે અને આપ દ્રશ્યો જોઈ શકો છો કે રોડ કેટલી હાલતમાં આપેલો છે. આ સામખિયાળીથી રાધનપુરને જોડતો નેશનલ હાઈવે છે એ હાઈવેની હાલત આપ જોઈ શકો છો. ઠેર ઠેર ઠેકાણે છે ખાડા પડી ગયેલા છે, મોટા મોટા ખાડાઓ છે અને અહીં છે એ ટ્રાન્સપોર્ટના મોટા મોટા વાહનો આપ જોઈ શકો છો ચાલી રહ્યા છે, ત્યારે આ વાહન ચાલકોને કેટલી હાલાકીનો સામનો કરવો પડી શકે છે. વાહનો ક્યાંક ને ક્યાંક આ સમસ્યાના કારણે વાહનોનું પણ મોટો નુકસાન થઈ શકે છે અને ઘણી વખત એક્સિડન્ટ પણ આ તૂટેલા રોડના કારણે થતા હોય છે. વાહન ચાલક છે એ પોતાના સ્ટારિંગ પરથી કાબુ ગુમાવતો હોય છે અને જેના લીધે ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે. તો આ સમસ્યા છે એ સરકાર જલ્દીથી જલ્દી ધ્યાનમાં લે અને આ સમસ્યાનો જલ્દીથી નિકાલ આવે, કારણ કે આ રોડની આવી ગંભીર હાલત છે એ ક્યાં સુધી યોગ્ય છે. કારણ કે આ રસ્તાઓ છે એના પર કાચું મટીરિયલ વાપર્યું હોવાના કારણે આ રસ્તાઓ છે વારે ઘડીએ તૂટી જતા હોય છે અને લોકોને છે એ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. મોટા મોટા ટેક્સ ચૂકવવા છતાં પણ લોકોને છે એ આ તૂટેલા રસ્તા પર ચાલવું પડતું હોય છે, ત્યારે લોકો છે એ હવે આ સમસ્યાઓથી ત્રાસી ગયા છે અને સરકારને વિનંતી કરી રહ્યા છે કે એમની વિનંતી સ્વીકારવામાં આવે અને આ રસ્તા અને રોડ એ સુધારવામાં આવે, જેથી કરી અને લોકોને છે હાલાકીનો સામનો ન કરવો પડે. અમારા પાવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો અને પાવન ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, વિડીયોને લાઇક કરો તથા તમારા આજુબાજુમાં બનતી દરેક ઘટનાઓ છે એના વિડીયો બનાવી અને પાવન ન્યૂઝ ચેનલને મોકલાવો, પાવન ન્યૂઝની ટીમને મોકલાવો. અમે આપની દરેક સમસ્યાઓ છે અમારા માધ્યમથી સરકાર સુધી પહોંચવાની પૂરેપૂરા પ્રયત્નો કરીશું અને આપ આપના વ્યવસાયની જાહેરાત છે એ આપવા માંગતા હો તો પણ અમારા ટીમનો સંપર્ક કરી આપની જાહેરાત છે એ પણ અમારા માધ્યમથી આપ લોકો સુધી પહોંચાડી શકો છો. ધન્યવાદ.